जैसे ग्रुप ऑफ स्कूल में हूँ अलिनी चौहान आपू स्वागत करूँ छू। लास्ट में अपने जो विडियो जो ये विडियो अंदर अपने बार सुधीना व्यवहार टेक्स्टबुक पेज नंबर 124 एक्जाम्पल नंबर 20 एनी अंदर अपने बार व्यवहारों विषय समझ मिली है। हमें तेरमो जो व्यवहार है ये तेरमा व्यवहार विषय आप समझूती मेड़ी तो तेरमा व्यवहार ने अंदर शूँ कीधुँ कि आप जो तब तरी चौपड़ी में जनावो रुपया 4000 भाड़ू चूकव्यू अने 1500 चूकवाना बाकी छे। हवे अहीं आपणने व्यवहारनी अंदर शूँ कीधुँ कि 4000 भाड़ू चूकव्यू अने चूकवाना केटला बाकी छे तो के 1500 चूकवाना बाकी छे। तो भाड़ाने आपणे पैसा चूकवीए भाड़ू आपणा माटे खर्च कहेवाय एटले खर्च होवाने कारणे भाड़ा खाते उधार थशे। चूकव्या छे ते रोकड़मां चूकेला हशे एटले ते रोकड़ खाते शुं थशे जमा। पण चूकवाना बाकी पण छे तो चूकवाना बाकी आपणा माटे शुं कहेवाय लेवू कहेवाय अने लेवानी कई बाकी होय जमा। एटले भाड़ा खाते आपणे उधार करीशुं એટલે ટોટલ આપણા 4000 ચૂકવ્યા તે 1500 ચૂકવવાના બાકી તે એટલે ટોટલ આપણે ભાડાનો ખર્ચ કેટલો થશે તો કે 5500। તો એની આમાં થશે તો શું થવાનું તો કે ભાડા ખાતે શું કરવાના આપણે ઉધાર તે રોકડ ખાતે હવે આપણે રોકડા કેટલા ચૂકવીએ છીએ તો કે 4000 રૂપિયા આપણે રોકડા ચૂકવીએ તે ચૂકવવાના બાકી ભાડા ખાતે તે ચૂકવવાના બાકી ભાડા ખાતે અને ચૂકવવાના બાકી કેટલા છે તો કે 1500 અને 1500 લખીએ એટલે ટોટલ ભાડાનો ખર્ચ કેટલો થશે તો કે 5500। તેના ઉપરથી હવે જોઈએ કે એ અને સી અને એલમાં શું ફેરફાર થાય છે તે તો ભાડા ખાતે ઉધાર 5500 છે અને એને કારણે આપણે રોકડા ચૂકવેલા છે એટલે એક આપણું શું થશે રોકડ ઘટે અને બીજી એ અસર જે થવાની કારણ કે ભાડું એ ખર્ચ છે અને ખર્ચ હોવાને કારણે રૂપી પણ આપણી શું થવાની ઘટવાની એટલે અહીંયા આપણે જોવા જઈએ અને ચૂકવવાના બાકી છે ચૂકવવાના બાકી છે એટલે એ આપણા માટે લેવું કહેવાય એટલે બીજી બાજુ શું થશે લેવામાં વધારો થશે એટલે અહીંયા આપણે જોવા જઈએ તો શું થવાનું લેવું વધે શું થશે લેવું આપણું વધવાનું એટલે એના પરિણામે આપણે જોવા જઈએ તો ભાડા ખાતે ઉધાર 5500 રોકડ ખાતે જમા 4000 તે ચૂકવવાના બાકી ભાડા ખાતે કેટલા છે 1500 જેને કારણે આપણે ચૂકવી દીધેલા છે એને કારણે રોકડ ઘટે છે। ખર્ચ ચૂકવીએ સામાન્ય ચૂકવવાના ધંધાની અંદર જે મૂડી હશે તેમાંથી ચૂકવવાના એટલે મૂડી પણ શું થવાની ઘટવાની અને ચૂકવવાના બાકી છે એના કારણે આપણું રહેવું શું થશે વધે છે। તો આગલા વિભાગના આધારે આપણે જોવા જઈએ તો આપણી પાસે અહીંયા મિલકતો કેટલી હતી તો કે 109500ની હતી અને જે મૂડી હતી એ કેટલી હતી તો કે 109500ની મૂડી આપણી પાસે હતી। તો એના પરિણામે શું થાય તો કે મૂડી ઘટે એટલે શું થવાનું સી ઘટે રોકડ ઘટે એટલે શું થવાનું મિલકત ઘટે છે મિલકત ઘટે છે એટલે એમાં ઘટાડો થશે અને લેવું શું થાય છે વધે છે એટલે લેવામાં શું થવાનો અહીંયા એલમાં શું થશે વધારો થશે। તો આગલા વિભાગના આધારે જો આપણી પાસે રોકડ કેટલી હતી તો કે રોકડ આટલા વિભાગના આધારે આપણી પાસે છેવટે રોકડ કેટલી હતી તો કે 6069000 હતી। હવે એમાંથી આપણે રોકડ ચૂકવી દઈએ છીએ અને રોકડ કેટલી ચૂકવવાના છે તો કે 4000 એટલે આપણી પાસે ઘટે અને કેટલી આવશે તો કે કેટલા રૂપિયા રોકડા ચૂકવીએ છીએ 4000 એટલે 4000 આપણીમાંથી શું કરવાના બાદ કરીએ એટલે હવે આપણી પાસે જે રોકડ હશે એ રોકડ કેટલી રહેશે તો કે 65000 હશે કેટલી રહેશે 65000। ત્યાર પછી આગળના વિભાગની અંદર
મિલકત તરીકે રોકડ હતી ત્યાર પછી આગળ બેંક શિલ્લક આપી હતી બેંક શિલ્લકમાં કોઈ ફેરફાર થયો નથી તમે તમે નોટ પર ધ્યાન આપજો કારણ કે નોટમાં લખેલ હશે બેંક શિલ્લક જે છે બેંક શિલ્લક કેટલી તો કે 11000 ત્યાર પછી પણ મિલકત હતી તો જોઈ લેવો તો કે મિલકત જે હતી એ બીજી શું હતી તો કે આપણી આગળ સ્ટોક હતો અને એ સ્ટોક આપણી પાસે કેટલો છે તો કે 27000 સ્ટોક 27000 આ સિવાય કોઈ બીજી મિલકત હતી તો કે લેણું હતું પણ એ લેણું આપણી પાસે કેટલું હતું 2500 એ લેણું જે હતું એ લેણું કેટલું એક અસર આપણે શેમાં આપી મિલકતોમાં એટલે મિલકતોનું ટોટલ આપણું કેટલું થશે તો કે 1,05,500 બીજી અસર આપણે શેમાં આપવાની છે તો કે મૂડી મૂડી શું થવાની છે ઘટવાની છે તો આગળના વિભાગની અંદર જોજો કે આપણી પાસે મૂડી કેટલી હતી તો કે 1,09,500 હતી બરાબર અને એ મૂડી આપણી જે છે એ મૂડીમાં ઘટાડો કેટલો થવાનો તો આપણે જોવા જઈએ તો ઘટાડો થશે ખર્ચ છે ખર્ચ ભાડો તરીકે ગણીએ તો 5,500 રૂપિયામાંથી શું કરીશું બાદ કરીશું બરાબર એટલે મૂડી જે બાદ કરવાના એના પરિણામે આપણે મૂડી ટોટલ આપણી પાસે આગળ વિભાગોની અંદર તમારી નોટબુકમાં હશે તો કેટલી હતી મૂડી 1,09,500 મૂડી શું થવાની છે તો કે ઘટે છે એટલે માઇનસ કરો તો હવે આપણી પાસે મૂડી કેટલી રહેવાની છે 1,09,500 માંથી 5,500 જાય એટલે હવે આપણી પાસે મૂડી જે રહેવાની છે એ મૂડી રહેશે 1,04,000 તો 90 અંદર આપણે ચૂકવવાના બાકી ભરવાના તો 90 કેટલા છે આપણી પાસે 1,500 રૂપિયા ચૂકવવાના બાકી છે એટલે આપણું 90 કેવા 90માં શું થશે વધારો થશે તો 90 આગળના વિભાગોમાં જોજો તો આગળના વિભાગોના આધારે 90 આપણું શું હતું ની હવે 90 આપણું કેટલું થાય છે 1,500 એટલે 1,05,500 અને આ બંનેનો સરવાળો પણ કેટલો થાય છે 1,05,500 ચાલો ત્યાર પછી આગળનો વિભાગ જે છે એ આગળનો વિભાગ 14 નંબરનો રૂપિયા 2,000 માલ ધર્મદામાં આપ્યો છે તમે ટેક્સ્ટબુકમાં જોજો રૂપિયા 2,000 માલ ધર્મદામાં આપ્યો બરાબર ધર્મદામાં આપણે માલ આપીએ છીએ તો ધર્મદા એ ખર્ચ તરીકે આપણે શું કરવાના ઉધાર એટલે 14માં વિભાગની અંદર શું લખીશું ધર્મદા ખાતે શું કરવાના આપણે ઉધાર કેટલા રૂપિયાનો માલ આપણે ધર્મદામાં આપેલો છે કે 2,000નો કેટલાનો આપેલો છે 2,000 તે હવે એ માલ આપણે કયો આપવાનો તો કે આપણે ઘરમાં ખરીદેલો હશે તેમાંથી આપણે માલ આપવાના એટલે ખરીદી આપણે જે કરેલી હશે એમાં ઘટાડો થશે એટલે તે ખરીદ ખાતે શું કરવાના જમા કેટલા આવશે તો કે 2,000 કેટલા આવશે તો કે 2,000 આવશે ચાલો ધર્મદા ખર્ચ છે એને પરિણામે શું થશે તો આપણી આગળ જે મૂડી છે એ મૂડીમાં શું થશે ઘટાડો અને ધર્મદામાં શું આપેલું છે તો કે માલ આપેલો છે ધર્મદામાં માલ આપેલો છે એટલે એને પરિણામે આપણી પાસે જે સ્ટોક છે સ્ટોકમાં શું થશે ઘટાડો થશે તો એની આપણે સી અને એલ પર શું અસર થાય તે જોઈએ ધર્મદા ખાતે એટલે ખર્ચ છે એટલે ખર્ચને કારણે
खर्च है कि खर्च ने कारण मूड़ी घटे खरीदी करेली स्टॉक शू स्टॉक जो आप स्टॉक में शू घटाड़े स्टॉक घटे। चलो तो अँ आप जो है तो एक असर सेना पर थे मूड़ी એટલે કેપિટલ પર થશે અને અહીંયા ઘટાડો થશે સ્ટોક વધે છે સોરી સ્ટોક ઘટે છે સ્ટોક હતો 27000 એમાંથી આપણે ધર્મડામાં આપી દીધેલો છે એટલે ત્યાં પછી છે સ્ટોક એટલે અસર બે કઈ જગ્યાએ થશે ત્યાં અને સીમા થશે 80-80 માં કોઈ ફેર પડતો નથી। ચાલો દાખલા વિભાગના આધારે આપણે જોઈએ તો રોકડ આપણી પાસે કેટલી હતી 65000 25000 बराबर। चलो त्यार पछी बीजू कोई आपकी आगर मिलकत छे तो के लेणु छे आपकी पासे 2500 रुपया शू छे लेणु 2500 એના આધાર આપણે જો મિલકત નું ટોટલ કરીએ તો મિલકત નું ટોટલ કેટલું આવશે તો કે 1,03,500 કેટલું આવશે 1,03,500। ચાલો હવે આ ખર્ચ છે ખર્ચ આપણે ચૂકવવાના છે બરાબર એટલે અહીંયા મૂડી ઘટે છે આપણે કીધું કે શું ઘટશે સી ઘટે એટલે અહીંયા આગળ આપણે મૂડી હતી આપણી આગળ એના આધારે આપણી પાસે કેટલી છે તો કે 1,04,000 માઇનસ ઘટે કેટલા રૂપિયા ઘટવાના તો કે 2000 રૂપિયા ઘટવાના એટલે હવે આપણી પાસે કેટલા રહેવાના તો કે 1,02,000 રૂપિયા એ શું રહેવાના મૂડીના રહેવાના। ત્યાર પછી આપણી પાસે દેવું છે દેવામાં કોઈ ફેરફાર થયો નથી તો દેવું આગળ વિભાગમાં કેટલું હતું 1500 વધારો તો કરવો નથી થતો એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી દેવું 1500 लगी थी। रोकड़ आगे विभाग में कितनी थी
1,92,000
મૂડી આપણી પાસે છેલ્લા વ્યવહારમાં કેટલી છે તો 1,02,000 એટલે મૂડી 1,02,000 માઈનસ ઘટે અને ઘટે કેટલી છે તો કે 6,000 ઘટે છે એટલે એ 6,000 આપણે બાદ કરીએ એટલે હવે આપણી આગળ મૂડી જે રહેશે એ મૂડી આપણી કેટલી રહેવાની તો કે 96,000 કેટલી રહેશે 96,000 ચાલો ત્યાર પછી લેવું જે છે લેવું આપણામાં કોઈ ફેરફાર થતો નથી આ વિભાગના પરિણામે લેવામાં કોઈ ફેરફાર થતો નથી તો લેવું જે આપેલું છે 16,500 તો 16,500 નું લેશે લેવું 16,500 લેવાનો સરવાળો આવ્યો છે 16,500 લેવાનો સરવાળો આવે છે 16,500 ચાલો 96,000 અને ફરી પાછા 16,500 અને ટોટલ કરો એટલે કેટલા આવશે 1,12,500